الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين والرحمة للعالمين أبي القاسم محمد. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: هذا حسين ابن علي فعرفه. صلوات اللهم صل على محمد وآل محمد. عجين مجالي، السلام عليكم ورحمة الله وبركاته. मस्जिदे नबवी नो मंजर छे रसूल इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम ला सल्लल्लाहु अलैहि वसल्लम मिंबर पर तशरीफ छे अने खुतबो आपी रह्या छे तेवामा रसूल इस्लाम इना खुतबा ने रोकी राखे छे मुसलमानो अजब थई छे क्या केओ मुको छे કે રસૂલ ઇસ્લામ બોલતા બોલતા ઉભા રહી ગયા. રસૂલની નજર તે દરવાજા તરફ છે. મુસલમાનો પણ તે દરવાજા તરફ નજર કરે છે. તે દરવાજામાંથી એક મહાન હસ્તી દાખલ થઈ છે. ઉંમર ભલે નાની છે પણ ફઝીલત બહુ મોટી છે. ઇમામ હુસૈન અલી સલામ દાખલ થઈ છે. રસૂલ ઇસ્લામ તેને બાજુમાં બોલાવી તેના ખોરામાં બેસાડે છે. મુસલમાનોને જોઈને તેઓને કહે છે, જે મેં તમારી સમક્ષ હદીસ પેશ કરી, હાઝા હુસૈન ઇબ્ન અલી ફહરીફ હો. આ હુસૈન ઇબ્ન અલી છે, તમે તેને પહેચાનો, તમે તેને ઓળખો. રસૂલ ઇસ્લામ જ્યારે આવાર કરે છે ત્યારે આપણે તો નહોતા. હલો આપણે અહીંયા એક પોઈન્ટ સાથે હો દર્શન રાખીએ. આયા તે વાત મુસલમાનો માટે જજ હતી કે જે ઈ જમાનામાં હાજર હતા. આયા તે વાત મુસલમાનો માટે છે કે જે કરબલામાં ઇમામ હુસૈન અલી સલામ સામે ઉભા રહેશે, કે પછી આયા આ વાત કયામત સુધી છે. બેશક આ વાત કયામત સુધી છે અને આપણે બધાને લાગુ પડે છે. એટલે રસૂલ ઇસ્લામ કયામત સુધી મુસલમાનોને બલામત કરે છે કે તમે ઇમામ હુસૈન અલી સલામને પહેચાવવાની અને ઓળખવાની કોશિશ કરો. ટાઈમ ઓછો છે, વધારે ડિટેલમાં જવાનો, તો હું ઇમામ હુસૈન અલી સલામ નામુક ફઝીલત તમારી સમક્ષ પેશ કરવાની કોશિશ કરું છું. જે વસ્તુ ઇમામ હુસૈન અલી સલામ સાથે જોડાઈ જાય છે તે અનોખી વસ્તુ થઈ જાય છે. આપણે એક્ઝામ્પલ એ જમીન ગઈ જમીન છે ફઝીલત વાળી, પણ જે જમીન માં હુસૈન ઇબ્ન અલી અલી સલામ નો રોઝો હોય છે, હદીસ પ્રમાણે તે જમીન એક જન્નત નો ટુકડો થઈ જાય છે. માટી પણ ગઈ હોય છે પોતા પોતાની ફઝીલત વાળી, પણ જે માટી ઇમામ હુસૈન અલી સલામ સાથે નું નિસ્બત થઈ જાય છે, ચાહે તે ખાકે શિફા બની જાય છે. સફર સફર છે, પણ જે સફર ઇમામ હુસૈન અલી સલામ ની ઝિયારત માટે હોય છે, સચ્ચા ઇમામ સાદિક આલે મુહમ્મદ અલી સલામ તે મુસાફિર લોકોની સિજદાની હાલતમાં દુઆ દે છે. આંસુ લેજો. તમને ખબર છે, આપણને કોઈ તકલીફ હોય તો નમાઝ ની હાલત માં રોવાથી નમાઝ બાતિલ થઈ જાય છે, સિવાય જે આંસુ ઇમામ હુસૈન અલી સલામ માટે હોય તો એ નમાઝ બાતિલ નથી. આપણે અનાજ ખાતા હોય છે, અનાજ ની હુરમત અને કિંમત છે, પણ જ્યારે અનાજ ઇમામ હુસૈન અલી સલામ સાથે જોડાઈ જાય છે, ત્યારે તે તબરુક અને ન્યાઝ ઇમામ હુસૈન અલી સલામ થઈ જાય છે. આપે પાણી કે છે,
પાણીની પર કિંમત છે. પણ જ્યારે તે પાણી ઇમામ હુસેન અને ઇસ્લામ સાથે જોઈ જે છે, ચાહે તે સબીલે હુસેન થઈ જાય છે. બેઠક બેઠક છે, પણ જે બેઠક ઇમામ હુસેન અને ઇસ્લામ માટે હોય છે, તો એ બેઠકના વિશ્વવાળા માટે અહમદ અને ઇસ્લામ દુઆ કરે છે, કારણ કે તે મજીસેમાં હુસેન અને ઇસ્લામ છે. એક વાત યાદ આવે છે તો મને એમ થાય છે કે કહેતો જો, ઇમામ હુસેન અને ઇસ્લામ ગેકાર કરબલામાં ઘેર મુસ્લિમ છિલરિયા ના હતા, ના ખ્રિસ્ચાન હતા, ના યહૂદી હતા, ના હિન્દુ હતા, વગેરે વગેરે, બલકે બગરેલા અને દુનિયાદાર મુસલમાનો હતા. આજે પણ ઇમામ હુસેન અને ઇસ્લામ અને તેમની અરજદારી ઉપર ઘણા ફિતના અને સવાલો પેદા કરવામાં આવે છે, જેથી કરીને મોમિનોના દિલમાં શંકા પેદા થઈ અને આંસુ સુકાઈ જાય. નવી તોંદોસમાં મળે છે કે રોવો નહીં, માતમ ના કરો, તાઝિયા અલમ અને ઝુલા છૂમો નહીં, ન્યાઝ ઇમામ હુસેન અને ઇસ્લામ માટે ખર્ચા ના કરો, સબીર અને તબરુક બંધ કરો. જેમ હમારા ઈદમના સિતારા એક લોકલ મુલ્લા હંમેશા કહેતા આવે છે કે ઇસ્તો યાની તારીખ બદલતી નથી, ફક્ત માણસો અને સાધનો બદલે છે. L'histoire se répète, mais il n'y a que les personnages et les moyens qui changent. Truc m'a senti ici qu'ils font n'a-t-il pas l'acto, faut que la forme badle ici. En entre parenthèses, ne m'en ban karoutou, car on qui est un moto dossier ici, en étant bagi rayo ici, tout après après sujet au peuple passe à vite. એક એક વસ્તુ લેજો, એક એક વસ્તુ લેજો, જાય તે વસ્તુ આપણા આકા હુસેન અને ઇસ્લામ સાથે જોડાઈ જાય છે, ચાહે તે સાખરે થઈ જાય છે, તેની કિંમત વધી જાય છે. એક બીજો મોટો પોઈન્ટ દાંતે હો ગયા છું રાખવાની રજા લઉં છું, જો ઇજાજત દો તો. મોટો સવાલ અને સૌથી ઉત્તમ સવાલ એ છે, આપે સાંભળ્યા કે ખાવાની, પાણીની, આંસુની, બેઠકની, માટીની, જમીનની વગેરે વગેરે કિંમત વધી જાય છે, જ્યારે તે ઇમામ હુસેન અને ઇસ્લામ સાથે જોડાઈ જાય છે, તો શું આ ઇન્સાનની કિંમત વધે છે કે નથી વધતી? જ્યારે આ ઇન્સાનના દિલમાં ઇમામ હુસેન અને ઇસ્લામની મોહબ્બત આવે છે, બેશક છે કે ઇન્સાન જેના દિલમાં અહમદ અલી ઇસ્લામની મોહબ્બત હોય છે, જેમાં હુસેન અલી ઇસ્લામની અરજદારીમાં ભાગ લેતો હોય છે, જે અહમદ અલી ઇસ્લામની સિરત ઉપર હાલતો હોય છે, તો તે ઇન્સાન કામયાબ ઇન્સાન હોય છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજરમાં. કન્ક્લુઝનમાં આપણે કહી શકીએ કે આપણે નસીબદાર છે, કે આપણે ઇમામ હુસેન અને ઇસ્લામના અરજદાર છીએ, અને આપણે એક મોટો અને મહાન ચીત મળેલો છે. કયો ચીત? આપણે હુસેની છે, આપણે હુસેની છે. આપણે એક અરજદારી ઇમામ હુસેન અને ઇસ્લામની કિંમત જોવી હોય તો આપણે ફક્ત એક જ બહેતરીન એક્ઝામ્પલ લઈએ, અને હલો અમુક મિનિટ માટે આપણે અરબઈન તરફ નજર કરીએ. જ્યારે અરબઈનમાં કેવી રીતના એ લોકો એક અઝાદારીમાં હુસેન અલી ઇસ્લામ ઉપર કુરબાન થઈ જાય છે, નથી જોતા કે અઝાદાર કેવા કલરનો છે, દોલતમંદ છે કે નથી, ગુનેગાર છે કે નથી, વાજિબાત અદા કરે છે કે નથી કરતો. એ લોકોની નજરમાં ફક્ત એક અઝાદારીમાં હુસેન અલી ઇસ્લામ છે, અને જેટલું એ લોકો પાસે હોય છે ઇમામ હુસેન અલી ઇસ્લામની ખુશી માટે આપી દે છે, અઝાદારના પગ ચૂમે છે અને ફિદા થઈ જાય છે. હવે હું તમને એક છેલ્લો સવાલ કરીશ, પણ એનો જવાબ દેવાનો ટાઈમ નથી મારા પાસે. ઇન્શાલ્લાહ
બીજી ફિલ્મ મૂકો મેલો તો એના ઉપર ચર્ચા કરશો. માશાલા અમને સ્કૂલ અને મદેશામાંથી દુઆ આલમેશોની બરકત હોય છે. તો આજે મને પણ મને મૂકો મેલો છે તો હું એ તમને આ સવાલ એક દુઆ આલમેશોની રૂપમાં હજુ કરું છું. આપણે સાંભળ્યા હમણાં કે એક અઝાદારીમાં હુસેન અલી સલામ જેના દિલમાં ફકત ઇમામ હુસેન અલી સલામની મોહબ્બત હોય એની કેવી રીતના ઇજ્જત કરવામાં આવે છે. તો શું આપણે આપણી જિંદગીમાં આપણે એકબીજા હુસેની એકબીજાને રિસ્પેક્ટે અને ઇજ્જત કરે છે, એકબીજાનો હક અદા કરે છે જેવી રીતના અહેમદ અલી સલામ થાય છે કે નહીં? કે આ બધું દુવા વાળા મેઝું આશા છે કે એના ઉપર જરૂર વિચાર કરશો. તો આપણે સાથે મળીને દુઆ કરીએ. યા અલ્લાહ, અમને તારા પ્યારા નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના કોલ પ્રમાણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સહી રીતના ઓળખવાની તોફીક આપે અને અમને એવા હુસૈની બનાવે જેવા તું અને અહબેત અલૈહિસ્સલામ ચાહો છો. આપણે હતા નહીં, ચારે એ આ અઝાદારી ચાલુ હતી. કારણ આપણે ને હશો આ અઝાદારી ચાલુ રહેશે. ઇમામ હુસૈન અલી સલામની અઝાદારી આપણે મોહતાજ નથી, આપણે ઇમામ હુસૈન અલી સલામની અઝાદારી ના મોહતાજ છે. આપણો ફરીજો બને છે કે આપણે આ અઝાદારી ઇમામ હુસૈન અલી સલામ ને પકડી રાખીએ અને માસૂમ અહેલ બૈત ની મઝલૂમિયત હોશિયારી કુરબાની ની ડિફેન્સ કરે. હરેક ફિતના અને વિરહસ ના કોંઠમાં હું આ ચરી વાત કરીને માય તકરી ને સમાપ્ત કરું છું અને મસાઇબ તરફ આવું છું. આ અઝાદારી આપણો ધર્મ નો દીલ છે. જેના સહારે શિયાની કોમ દુનિયાની અંદરમાં ચમકી રહી છે. અઝાદારાને હુસૈન કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામના બેઝુબાન ફરજાન હઝરત અલી અસગર હુરમલાના ચીરથી શહીદ થયા તો તે નાઝની અને વિચાર
કે કયામતના દિવસ હું બીબી ફાતિમા અલૈહિસ્સલામને શું બતાવીશ. આ સાંભળી હઝરત બહુ જોવા લાગ્યા અને ફરમાવા લાગ્યા, એ ઝુલ્ફિકાર, આજના દિવસમાં હુસૈનનું નામ પરનો વાયદો વફા કરવાનો છે અને નાનાને ગુનેગાર ઉમ્મતની શફાત કરવાની છે. અલ્લા લનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઊન. યા અલ્લાહ, અમારી નાની આઝાદારીને કબૂલ કર અને અમને જનાબી સૈયદા ફાતિમા અલૈહિસ્સલામની શફાત નસીબ કર. અમારા ઈમાનને સલામત રાખ, હરેક બીમારને શિફાય કામિલા અતા કર અને તમામ શિયાને અલીને હરેક બીમારથી મહેફૂઝ રાખ. તમામ લોકોની ખાચતને કબૂલ કર. અમારા પાક મુકદ્દસ જગ્યાને હિફાઝતમાં રાખ. અમારા તમામ મરહૂમીનને બક્ષી આપ અને તેઓને જન્નત મારી દરાજો ઇનાયત કર. તમામ રાજે તકલીફને હિફ્ઝો અમાનમાં રાખ અને લોકોનો સાયો અમારા ઉપર હંમેશા બાકી રાખ. ઇમામ ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી કર અને અમોને એના સાચોમાં શામિલ કર. આમીન રબ્બલ આલમીન.